તો વાત કરીએ ડભોઈની, તો ડભોઈ બ્રહ્મકુમારી વિદ્યાલયના જે કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, કે જ્યાં ડભોઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ઉજવણી, ત્યારે આ તબક્કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કેન્દ્રના સૌથી મોટા દીદી એવા જ્યોતિ દીદી દ્વારા જે વિસ્તારના ધારાસભ્યને રક્ષા બાંધી પ્રજા કલ્યાણ, લોક કલ્યાણ અને ધાર્મિક કાર્યોમાં પણ અગ્રેસર રહેતા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ હજુ પણ આવનારા દિવસોમાં ડભોઈ તાલુકાની પ્રજાની સેવા કર્યા જ કરો, એટલું જ નહીં ડભોઈને દર્ભાવતી બનાવવાની જે હેમ જે હૈયે લઈને ચાલી રહ્યા છે એ પંથ પર તમને ખૂબ જ ઝડપી અને સરળતાથી આગળ વધો અને ડભોઈને દર્ભાવતી બનાવવા સહિતના આશીર્વાદ આપવામાં આવ્યા. આજે દર્ભાવતી નગરના ચૂંટાયેલા બહેનો અને સંગઠનના ભારતીય જનતા પક્ષના બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આપ જોઈ શકો છો કે અહીંયાની બહેનોએ રક્ષાબંધન જ્યારે કરે ત્યારે 20 અસલી તરીકે અમને કંઈક આપવું પડે એટલે આશીર્વાદની સાથે સાથે એક ટોકન ગિફ્ટ રૂપે પણ આપ્યું છે. તમામ બહેનોના આશીર્વાદ મળ્યા હોય ત્યારે બહેનોને પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની રક્ષા કરવાની શક્તિ આપે, એમની જે મનોકામનાઓ છે એ પૂર્ણ કરવાની મને પ્રભુ શક્તિ આપે કે જેથી એમણે રક્ષા બાંધતી વખતે જે કંઈ મનોકામના રાખી હોય એ તમામ પૂર્ણ થાય. તમામને રક્ષાબંધનની શુભેચ્છા.